हेलो एवरीवन, चलो नेक्स्ट एग्जांपल आपणे जे बाकी हतो ए आपणे जोई लईए। एग्जांपल नंबर 17 छे, पछी आपणे नवो पॉइंट जे आपणे बाकी रहे छे ए करीशुं वेस्ट वाळो अने एडजॉइंट वाळो। एम जोई लो, इफ ए इज इक्वल टू 103 21 -1 1 -1 1, प्रूव डेट ए नो घन ए नो क्यूब -3a² - a + 9i। आई मतलब तमारो शुं थशे, तमारो आइडेंटिटी मैट्रिक्स એટલે તમારે એકમ કેવા હશે, બરાબર ને? એકમ મેટ્રિક્સ બરાબર 0, 0 શું છે તમારું? અહીંયા આગળ નલ છે, તમારો જવાબ શું આવો જોઈએ? 0 આવો જોઈએ। વેર 0 ઇઝ નલ મેટ્રિક્સ ઓફ ઓર્ડર 3/3, આ 3/3 નો છે, બરાબર? 8 જો અહીંયા એક્ઝામ્પલ નંબર 17 જોઈ લો, એનો ઘન -3a² - a + 9a, આ આપણે પ્રૂવ કરવાનું છે, બરાબર? તો સૌથી પહેલા હું લખી કાઢું અહીંયા આગળ તમને શું આપેલું છે, તો a ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટમાં આપેલું છે 1 2 1 0 1 -1 3 -1 અને 1, આટલી વિગત તમને આપેલી છે અંદર, બરાબર? હવે તમારે પ્રૂવ કરવાનું છે, અહીંયા સાબિત કરવાનું છે એ નો ઘન મતલબ એ નો ક્યુબ 3a² 3a² -a અને +9a, અને ઇઝ ઇક્વલ ટુ શું આવવું જોઈએ? 0 આવવો જોઈએ। ચલો જોઈ લેખત ફરી, જવાબ શું આવવો જોઈએ? 0 આવવો જોઈએ। આવો મેં એક એક્ઝામ્પલ તમને પહેલા મેં કરાયો છે એક એક્ઝામ્પલ। ચલો સૌથી પહેલા શું આપણે શોધીશું? એ નો ઘન શોધીશું। હવે એ નો ઘન શોધવા માટે શું કરીશું? મારે પહેલા હું શું કરી કાઢું? પહેલા એ નો વર્ગ શોધી કાઢું, બરાબર? પહેલા હું શું કરી કાઢું? એનો ઘન શોધવા માટે આપણે શું કરીશું ખબર? એ નો વર્ગ ગુણ્યા એ કરીશું। શું કરીશું? એ નો વર્ગ ગુણ્યા એ કરીશું, પણ પહેલા મારે એનો વર્ગ તો શોધવો પડશે ને, તો એનો વર્ગ શોધવા શું કરવું પડે? એ ગુણ્યા એ કરવો પડે। શું કરવો પડે? એ ગુણ્યા એ કરવો પડે, તો આના ગુણ્યા આ કરવું પડે, તો એનો વર્ગ બરાબર શું થઈ જશે? અહીંયા એ કેટલા છે તમારા? 1 2 1 0 1 -1 0 -1 અને 1, અને આના ગુણ્યા આજ 1 2 1 0 1 -1 0 -1 અને 1। ચલો કરી કાઢીએ હવે આપણે આને। તો જો આને આપણે શું લઈશું? રો લઈશું, અને આને આપણે શું લઈશું? કોલમ લઈશું, અને એનો આપણે બંને સામસામે શું કરી કાઢશું? ગુણાકાર કરીએ। તો પહેલા આપણે રો લઈએ, 1 × 1 કેટલા થઈ જશે? 1, બરાબર? પછી 1 × 0 એટલે શું થઈ જશે? 0। પછી 1 × 0 એટલે શું થઈ જશે? 0। ચલો પછી હવે ચલો બીજી રો જોઈએ, કરીએ પહેલી રો ને બીજી કોલમ જોડીએ। 1 × 2 એટલે કેટલા થઈ જશે? 2 પ્લસ 2 × 1 એટલે કેટલા થઈ જશે? 1, અને 1 × 1 એટલે કેટલા થઈ જશે? -1, બરાબર? ફરી જોઈએ, 1 × 2 એટલે તમારે કેટલા થઈ જશે? અહીંયા આગળ 2 × 1 2 થશે, 2 × 1 કેટલા થઈ જશે? 2, અને 1 × -1 એટલે -1। ચલો હતી જોડે, 1 × 1 એટલે 1 થઈ જશે, પ્લસ 2 × -1 એટલે અહીંયા શું થઈ જશે? -2, શું થઈ જશે અહીંયા આગળ? -2, અને 1 × 1 એટલે અહીંયા શું થઈ જશે? 1 થઈ જશે, અહીંયા શું થઈ જશે? -2। ચલો હવે 1 થઈ ગયું, આનું કરીએ, 0 ને દરેક વડે જોડે ગુણો, તો જવાબ તો 0 જ આવશે, તો બરાબર? અહીંયા શું છે? 0 × 1 એટલે કેટલા થઈ જશે? 0, બરાબર? ફરી લઈએ, 1 × 0 પહેલી કોલમ જોડે લઈશું, બીજાનો આપણે શું કરીશું? પહેલી કોલમ જોડે લઈશું અહીંયા આગળ, બરાબર? જસ્ટ મિનિટ, અહીંયા 3 છે, ઓકે, 1 × 1 ઓકે, અહીંયા બી શું થઈ જશે? 3, સોરી અહીંયા મેં 0 લખી કાઢે છે, બરાબર? એક વાર ફરી ચેક કરી લઈએ, 1 × 1 2 × 0 અને 1 × 3, તો અહીંયા 3 થશે, અહીંયા કેટલા થઈ જશે? 3 થઈ જશે, બરાબર ને? ત્યાં આગળ પછી આ તો બરાબર છે, તો એનું જ રહેશે। ચલો અહીંયા કરીએ, હવે આ લઈએ, 0 × 1 એટલે 0, પછી 1 × 0 એટલે 0, પછી અહીંયા કેટલા છે? -1 × 3 છે, એટલે શું થઈ જશે? -3। ચલો ફરી કરીએ, 0 × 2 એટલે કેટલા થઈ જશે? 0,
બરાબર, પછી એક ગુણ્યા એક એટલે કેટલા થઈ જશે પ્લસ એક, અને અહીંયા તમારી છેલ્લો શું છે અહીંયા આગળ માઇનસ એક ગુણ્યા માઇનસ એક, બરાબર, તો માઇનસ એક ગુણ્યા માઇનસ એક, તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, તો અહીંયા કેટલા થઈ જશે પ્લસ એક. ચલો આપણે પછી કરીએ, આવું આનું છેલ્લું લઈએ, ઝીરો ગુણ્યા એક એટલે કેટલા થઈ જશે ઝીરો, એક ગુણ્યા માઇનસ એક તો જવાબ કેટલો રહેશે માઇનસ એક, અને છેલ્લે માઇનસ એક ગુણ્યા એક તો જવાબ શું રહેશે માઇનસ એક. ઓકે ચલો નેક્સ્ટ, ત્રણ ગુણ્યા એક એટલે જવાબ કેટલો રહેશે ત્રણ, પછી એક ગુણ્યા ઝીરો એટલે શું થઈ જશે ઝીરો, બરાબર, અહીંયા પણ કેવો ઝીરો થશે માઇનસ ઝીરો થશે, કારણ કે એક ગુણ્યા ઝીરો છે અહીંયા માઇનસ છે એટલે કેવું થશે માઇનસ ઝીરો. પછી એક ગુણ્યા ત્રણ કેટલા થઈ જશે પ્લસ ત્રણ. ચલો બીજી કોલમ જોડે કરીએ, ત્રણ ગુણ્યા બે એટલે કેટલા થઈ જશે છ, માઇનસ એક ગુણ્યા માઇનસ એક તો કેટલો થઈ જશે માઇનસ એક, અને એક ગુણ્યા એક પણ કેવો માઇનસ એક જોડે તો અહીંયા કેટલો થઈ જશે માઇનસ એક. ચલો છેલ્લું, ત્રણ ગુણ્યા એક એટલે કેટલા થઈ જશે ત્રણ, બરાબર, માઇનસ માઇનસ શું થઈ જાય આગળ એક ગુણ્યા માઇનસ એક એટલે શું થઈ જશે પ્લસ એક, અને છેલ્લું એક ગુણ્યા એક એટલે તમારો જવાબ કેટલો રહેશે એ, બરાબર થઈ ગયું. ચલો હવે એનો વર્ગ શોધી કાઢીએ, તો એનો વર્ગ કઈ રીતે શોધી કાઢીએ, એક પ્લસ ત્રણ પ્લસ ઝીરો પ્લસ એક કેટલા થઈ જશે ચાર, અહીંયા આગળ બે પ્લસ બે ચાર, અને ચાર માંથી એક જયારે કેટલા થઈ જશે ત્રણ, અહીંયા કેટલા છે તમારા અહીંયા માઇનસ છે ને આર્યા, આ માઇનસ છે તો એક ને એક બે પ્લસ બે અને માઇનસ બે કેટલા થઈ જશે ઝીરો, અહીંયા આગળ અહીંયા કેટલા છે માઇનસ ત્રણ જ રહેશે, કારણ કે ઝીરો ઝીરો કહીને એક ને એક કેટલા થઈ જશે એક પ્લસ એક કેટલા થઈ જશે બે, આ માઇનસ એક એટલે માઇનસ એક, માઇનસ એક અને માઇનસ એક શું થઈ જાય પ્લસ થઈ જાય, પણ સાઇન શું રહેશે માઇનસ બે રહેશે, બરાબર, માઇનસ માઇનસ શું થશે પ્લસ, આ પ્લસ એક અને આ પ્લસ ત્રણ અને પ્લસ ત્રણ કેટલા થઈ જશે છ. હવે જો છ માંથી એક જાય અને છ માંથી એક જાય, બરાબર, આ એક પ્લસ એક માઇનસ બે થઈ જશે ને, છ માઇનસ બે એટલે કેટલા થઈ જશે ચાર રહેશે. જો કેલ્સિયમમાં પણ કરી બતાવું, જો છ માઇનસ એક માઇનસ એક કેટલા થઈ જશે ચાર, ત્રણ એક અને પ્લસ એક અહીંયા છે, ત્રણ ને ચાર ને એક કેટલા થઈ જશે પાંચ. તો આ મને શું મળી ગયો, એનો વર્ગ મળી ગયો, ચાર ત્રણ ઝીરો માઇનસ ત્રણ બે માઇનસ બે છ ચાર અને પાંચ, આ આપણને શું મળી ગયો એનો વર્ગ મળી ગયો. હવે આપણે શું કરી કાઢીએ અહીંયા આગળ એનો ઘન શોધીએ. હવે એનો ઘન શોધવા માટે શું કરીશું, આ એનો વર્ગ અને એનો ગુણાકાર કોની જોડે કરીશું, આપણે એની જોડે કરીશું. તો અહીંયા આગળ હું લખી કાઢું, એનો ઘન બરાબર આપણે શું કરીશું, એનો વર્ગ ગુણ્યા એ. તો એનો વર્ગ કેટલો છે તમારો, આપણે લખી કાઢીએ એનો વર્ગ આ રહ્યો ચાર ત્રણ ઝીરો, પહેલા એનો વર્ગ લઈશું, બરાબર ને. જો તમે એવું કરશો ને અહીંયા આગળ કે એ ગુણ્યા એનો વર્ગ, બરાબર ને, આપણે કોઈ બી વસ્તુ છે પહેલા અહીંયા જોઈ લઈએ, આપણે શું કરવાનું છે એનો ઘન કરવાનો છે, બરાબર, તમે ગમે તે કરો એનો વર્ગ કરો કે એ કરો, બરાબર ને, અથવા એ ગુણ્યા એનો વર્ગ કરો, બરાબર. તો આ આપણે અહીંયા જોઈ લઈએ, અહીંયા આગળ ચાર ત્રણ ઝીરો અને અહીંયા કેટલા છે ત્રણ બે અને માઇનસ બે છે, અહીંયા કેટલા છે છ ચાર અને પાંચ છે, બરાબર. પછી એ કેટલા છે આપણે અહીંયા આગળ એ આપણે અહીંયા મૂકી દઈએ, કેટલા છે એ આપણા એક બે અને એક, પછી ઝીરો માઇનસ એક સોરી પ્લસ એક છે, આર પ્લસ એક છે અહીંયા આગળ પ્લસ એક અને માઇનસ એક, અને અહીંયા કેટલા છે ત્રણ માઇનસ એક અને એક, તમને આ બંને આપેલા છે, આ તમારો શું છે એનો વર્ગ છે અને આ તમારો શું છે એ છે, બરાબર. તમે બંને રીતે પણ કરી શકો, જો એનો ઘન કરશો બરાબર એનો વર્ગ ગુણ્યા એ પણ કરશો ચાલશે, અથવા જો હું આ રીતે પણ તમને કરી બતાવું, એનો ઘન બરાબર એ ગુણ્યા એનો વર્ગ, બરાબર. તો કમ્પ્લીટલી કમ્પ્લીટ વેમાં હું લખી કાઢું, અહીંયા કેટલા છે વન, અહીંયા કેટલા છે ટુ, અહીંયા છે તમારા વન, અહીંયા ઝીરો વન અને માઇનસ વન, અને અહીંયા થ્રી માઇનસ વન અને વન ઇન્ટુ એનો વર્ગ, એનો વર્ગ હું કરી કાઢું ચાર ત્રણ ઝીરો માઇનસ ત્રણ બે માઇનસ બે છ ચાર અને પાંચ. ચલો સ્ટાર્ટ કરી દઈએ. ચલો સૌથી પહેલા શું કરીશું, આને શું લઈશું કોલમ લઈશું, અને આને 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 શું લઈશું રો, અને આને શું લઈશું કોલમ લઈશું, બરાબર ને. તો ચલો સ્ટાર્ટ કરીએ. ચલો આનો ગુણાકાર, એક ગુણ્યા ચાર કેટલા થઈ જશે ચાર, બે ગુણ્યા ત્રણ એટલે છ, પણ કેવા છ માઇનસ છ, અને એક ગુણ્યા છ એટલે કેટલા થઈ જશે પ્લસ છ. ફટાફટ કરી કાઢીએ, એક ગુણ્યા ત્રણ એટલે કેટલા થઈ જશે ત્રણ, બે ગુણ્યા બે એટલે કેટલા થઈ જશે પ્લસ ચાર, અને ચાર ગુણ્યા એક એટલે કેટલા થઈ જશે પ્લસ ચાર. ચલો છેલ્લી કોલમ જોડે, એક ગુણ્યા ઝીરો એટલે કેટલા થઈ જશે ઝીરો, બે ગુણ્યા બે એટલે ચાર, પણ કેવા ચાર માઇનસ ચાર, અને એક ગુણ્યા પાંચ એટલે પ્લસ પાંચ. ચલો બીજી લઈએ, ઝીરો ગુણ્યા ચાર એટલે ઝીરો, એક ગુણ્યા ત્રણ એટલે કેટલા માઇનસ ત્રણ, અને એક ગુણ્યા છ, પણ કેવા છે માઇનસ છે એક, તો માઇનસ છ, બરાબર. અહીંયા ઝીરો ગુણ્યા ત્રણ એટલે ઝીરો, એક ગુણ્યા બે એટલે પ્લસ બે, અને એક ગુણ્યા ચાર પણ કેવા છે માઇનસ ચાર છે, અહીંયા કેટલા થઈ જશે માઇનસ ચાર, અને છેલ્લું ઝીરો ગુણ્યા ઝીરો એટલે ઝીરો,
एक गुणिया माइनस बे एटले जवाब माइनस बे अने एक गुणिया पांच एटले जवाब केटलो आवशे अहींया आगळ माइनस पांच। चलो ए ज रीते आपणे छेल्लू करी काढीए अहींया त्रण गुणिया चार एटले केटला थई जशे अहींया आगळ बार पछी एक गुणिया त्रण एटले माइनस माइनस शुं थई जशे प्लस तो अहींया केटला थई जशे त्रण अने एक गुणिया छ एटले केटला थई जशे छ त्रण तरी नौ बे गुणिया एक एटले अहींया माइनस थशे बे गुणिया माइनस एक छे एटले अहींया केटला थई जशे माइनस बे अने चार एका चार। चलो त्रण गुणिया जीरो एटले जीरो माइनस एक गुणिया माइनस बे तो जवाब तो शू आ माइनस माइनस प्लस थी जैसे बराबर माइनस माइनस शू थी जैसे अँ आग प्लस थी जैसे शू थी जैसे प्लस बे अने पा एक गुणिया पांच एटले केटला थई जशे पांच बराबर ने। तो मारो एनो घन केटलो मळशे करी काढीए चलो डायरेक्ट आनी अंदर हूँ मूकी काढू एनो घन तो चार माइनस छ प्लस छ केटलो थई जशे चार चार ने चार आठ आठ ने त्रण आठ प्लस त्रण केटला थई जशे अग्यार माइनस चार ने प्लस वन तो जवाब शू थई जशे माइनस माइनस चार अने प्लस वन छे जो माइनस चार अने प्लस फाइव केटलो थई जशे अहींया आगळ वन केटलो थई जशे तमारो अहींया आगळ वन थई जशे बराबर पछी माइनस त्रण अने माइनस छ केटलो थई जशे माइनस नौ थई जशे बराबर प्लस बे अने माइनस चार तो प्लस बे अने माइनस चार जवाब केटलो थई जशे माइनस एक थई जशे बराबर माइनस बे अने माइनस पांच तो शू जैसे माइनस बे माइनस पांच शू थी जैसे माइनस माइनस बे माइनस पांच के जैसे माइनस सात थी जैसे के जैसे माइनस सात पची बार ने छ अठार अठार ने त्रण एकवीस के थी जैसे एकवीस थी जैसे पची नौ माइनस बे एट्ले के सात सात प्लस चार के थी जैसे अग्यार थी जैसे बराबर ने सात प्लस चार के थी जैसे अग्यार थी जैसे पांच ने बे के थी जैसे छ ने सात थी जैसे तो आ तमारो जवाब बराबर अल्टिमेटली शू रहेशे आ तमारो जवाब रहेशे। चलो हवे आगळ करीए हवे आपणने ए नो घन मळी गयो आ आपणने शू मळी गयो ए नो घन जे आपणे जोतो तो आपणने मळी गयो ए नो घन पहेलो मळी गयो बराबर जो अहींया छे ने ए नो घन हवे शू लेवानो छे थ्री ए नो वर्ग बराबर तो ए नो वर्ग तो आपणे ऑलरेडी शोधेलो छे अहींया आगळ शोधेलो छे ने ए नो वर्ग तो एनो आपणे शू करी काढीए એને આપણે ત્રણ વડે ગુણી કાઢીએ એટલે આપણે શું મળી જશે અહીંયા જ કરી કાઢું ચલો થ્રી એ નો વર્ગ અહીંયા જ કરી કાઢીએ તો આપણે આને શું કરવાનું છે ખબર છે ત્રણ વડે ગુણી લેવાના કેટલા વડે ગુણી દેવાના આને ત્રણ વડે ગુણી લેવા બરાબર તો આપણે ડાયરેક્ટલી ત્રણ વડે ગુણી કાઢીએ તો ચાર તરી બાર ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ અને ત્રણ ગુણ્યા ઝીરો એટલે ઝીરો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ એટલે જવાબ તો કેટલો આવશે માઇનસ નવ આવશે ત્રણ દુ છ ત્રણ દુ છ માઇનસ છ છ ગુણ્યા ત્રણ છ તરી અઢાર એટલે અહીંયા કેટલા થઈ જશે અઢાર चार तरी बार एटले अहींया केटला थई जशे बार थई जशे अने पांच तरी पंदर एटले अहींया केटला थई जशे पंदर सीधुं मैं करी काढ्यो त्रण ए नो वर्ग मैं शू करी काढ्यो डायरेक्टली त्रण ए नो वर्ग करी काढ्यो बराबर हवे शू जोईए छे माइनस ए तो जो माइनस ए तो मारी पासे ऑलरेडी छे अहींया आगळ तो छे ज जे ए एटले ए छे बराबर तो ए तो मारी पासे ऑलरेडी छे हवे मारे शू जोईए छे नौ नौ एटले के नाइन आई जोईए तो आवुं थई शके ने एक झीरो 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 एक झीरो 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 एक आने नौ वडे गुणाकार करी काढो एटले शू थई जशे नौ झीरो 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 नौ झीरो 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 अने नौ तो मने आ बधी वस्तु मळी गई हवे बधी वस्तु मळी गई तो आपणे फॉर्म्युलामां मूकी काढीए अने आपणे एने शू करी काढीए सोल्व करी दईए फाइनली बराबर पहेला एक वखत जोई लावी तमे आखुं शू कर्युं छे मैं अहींया आगळ पछी आपणे आगळ जोईए बीजी वस्तु बराबर અહીંયા જોઈ લો પહેલા સૌથી પહેલા મારે શું શોધવાનું હતું એનો વર્ગ શોધવાનો હતો બરાબર ને હવે એનો વર્ગ એકનો ઘન શોધવાનો હતો હવે એનો ઘન મારે પહેલાં શું કરવું પડે એનો વર્ગ શોધવો પડે બરાબર ને શું શોધવું પડે કારણ કે જો એ ગુણ્યા એ ગુણ્યા એ ત્રણ વખત તો પોસિબલ નહીં ગુણાકાર હું કરું અહીંયા ત્રીજું બે વખત તો મારે શું કરવું પડે એનો વર્ગ શોધવો પડે એનો વર્ગ શોધી કાઢ્યો પછી આપણે શું કરીએ એને ફરી એક એક એ વડે શોધી ગુણી કાઢીએ તો આપણને શું મળી જાય એનો ઘન મળી જાય પછી માઇનસ થ્રી એનો વર્ગ તો આપણને ઓલરેડી આ મળેલો જ હતો બરાબર ને અને એને આપણે શું કરીએ ત્રણ વડે ગુણાકાર કરી લઈએ એટલે મને શું મળશે ત્રણ એ નો વર્ગ આનો મતલબ શું થાય ખબર ત્રણ ગુણ્યા એ નો વર્ગ થાય તો એને ત્રણ વડે ગુણી કાઢ્યા એ તો ઓલરેડી આપણી પાસે છે અને પ્લસ આપણે શું કરવાના છે નાઇન આઈ નાઇન આઈ એટલે તમારે મેં તમને કીધું ઇન્ડિયન નંબર છે તમારો એક નંબર છે બરાબર ને તો એ તમે આપણે અહીંયા શોધી કાઢ્યો હવે આપણે ત્રણે ત્રણને કરી કાઢીએ ચલો હવે જે મારું સૂત્ર છે ને સૌથી પહેલાં તો હું સૂત્ર લખી કાઢું જો એનો ઘન માઇનસ ત્રણ એ નો વર્ગ માઇનસ એ પ્લસ નાઇન આઈ બરાબર શું મળવો જોઈએ ઝીરો મળવો જોઈએ ચલો બધી વસ્તુ મૂકી કાઢું હું સૌથી પહેલાં તો એનો ઘન મૂકી કાઢીએ તો એનો ઘન આપણને અહીંયા મળ્યો તો સૌથી પહેલાં એનો ઘન હું અહીંયા આગળ મૂકી કાઢું ચલો જો કેટલો મૂકી કાઢું એનો ઘન તમારો જો અહીંયા મેં શોધ્યો તો તમારે જે એનો ઘન છે મેં શોધી કાઢ્યો અહીંયા મૂકી કાઢું ચાર
अग्यार अने एक माइनस नौ माइनस एक अने माइनस सात बराबर सॉरी माइनस बे छे अहीं केटला छे माइनस बे प्लस बे अने बे अहीं केटला छे माइनस बे छे बराबर पछी अहीं केटला थई जशे एकवीस अग्यार अने सात चलो मूकी गाड़िया मैं अहीं आगळ ए नो घन मूकी गाड़ो ત્રણ એનો વર્ગ તો ત્રણ એનો વર્ગ આપણે ક્યાં શોધ્યો તો આરે શોધ્યો અહીંયા આગળ ત્રણ એનો વર્ગ આપણે અહીંયા શોધ્યો ને આરે ત્રણ એનો વર્ગ બરાબર તો અહીંયા મૂકી કાઢું અહીંયા આગળ મૂકી કાઢું બાર નવ અને ઝીરો માઇનસ નવ છ અને માઇનસ છ અઢાર બાર અને પંદર ચલો કરી કાઢ્યો જોઈ લો ફરી એક વખત જોઈ લો અહીંયા આગળ બાર નવ ઝીરો માઇનસ નવ છ માઇનસ માઇનસ નવ પ્લસ છ માઇનસ છ અઢાર બાર અને પંદર હવે શું કરવાનું છે માઇનસ એ તો માઇનસ એ તો તમે અમને એ તો તમને દાખલાની અંદર આપેલો જ છે તો આપણે અહીંયા કરી કાઢીએ એક બે એક ઝીરો એક માઇનસ એક ત્રણ માઇનસ એક અને એક ચલો થઈ ગયો અહીંયા આગળ આપણે મૂકી કાઢ્યો એક બે એક ઝીરો એક માઇનસ એક ત્રણ માઇનસ એક અને પ્લસ એક અને પ્લસ શું કરવાનું છે અહીંયા આગળ અહીંયા જ કરી કાઢું પ્લસ શું કરવાનું છે નાઇન આઈ કરવાનું છે તો નાઇન આઈ કરી કાઢ અહીંયા સુધી જશે નવ ઝીરો 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 નવ ઝીરો 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 અને નવ ચલો ફાઇનલ મને આન્સર શું મળવો જોઈએ ઝીરો મળવો જોઈએ ચલો હવે જોઈ લઈએ અહીંયા આગળ આપણે જોઈ લઈએ ચલો આપણે કરીએ એક લાઈન બતાવી દઉં પછી જાતે તમારે બધાને સોલ્વ તમારે જાતે કરવાનું છે તો અહીંયા જોઈ લો ચાર બરાબર માઇનસ છે એટલે માઇનસની સાઇન કરીશ કેલ્શિયમમાં કરી કાઢો માઇનસ બાર પછી અહીંયા કેટલા છે માઇનસ વન એટલે કેટલા થઈ ગયા માઇનસ નવ અને પ્લસ કેટલા નવ તો જવાબ કેટલું થઈ ગયું અહીંયા ઝીરો એટલે અહીંયા ઝીરો મૂકી કાઢ્યો મેં ચલો અહીંયા કહીએ અગિયાર પછી જો માઇનસની સાઇન છે એટલે માઇનસ નવ બરાબર પછી પાછી માઇનસની સાઇન છે એટલે કેટલા છે માઇનસ બે એટલે જવાબ કેટલો ઝીરો એટલે અહીંયા કેટલો થઈ જશે ઝીરો થઈ ગયો બરાબર એ રીતે એક માઇનસ ઝીરો અને માઇનસ એક એટલે કેટલો થઈ જશે ઝીરો થઈ જશે બરાબર ને થઈ ગયું અહીંયા ચલો હવે અહીંયા બી કરીએ અહીંયા કેટલા છે જો માઇનસ નવ અને માઇનસ નવ જો હું આવું કરવા જોઉં અહીંયા જો માઇનસ નવ અને આ કેવું થઈ જશે અહીંયા આગળ માઇનસ નવ તો આ નવ ને આ નવ શું થઈ જશે પ્લસ થઈ જશે તો અહીંયા શું થઈ જશે માઇનસ નવ અને પ્લસ નવ થઈ જશે તો માઇનસ નવ પ્લસ નવ શું થઈ જાય ઝીરો તો અહીંયા બી ઝીરો છે અહીંયા બી ઝીરો છે જવાબ શું થઈ જશે ઝીરો થઈ જશે ને આવું થઈ જાય માઇનસ નવ પ્લસ નવ ધ્યાન રાખજો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બરાબર ને આ બંને માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે તો માઇનસ નું માઇનસ શું થઈ જશે તો હવે અહીંયા જો બીજું જોઈએ માઇનસ બે માઇનસ છ બરાબર અહીંયા જો માઇનસ આઠ અને પાછું માઇનસ એક એટલે માઇનસ નવ અને અહીંયા શું છે પ્લસ નવ છે તો પ્લસ નવ જવાબ કેટલો થઈ જશે ઝીરો તો અહીંયા બી ઝીરો થઈ ગયો એ રીતે અહીંયા જો હવે જો અહીંયા માઇનસ સાત છે બરાબર અને અહીંયા કેટલા છે માઇનસ છ છે તો આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે આ માઇનસ માઇનસ તમારું શું થઈ જશે પ્લસ થઈ જશે અહીંયા આગળ બરાબર ને અને એમાંથી પાછો એક તમારો રહેશે પ્લસ એક તમારો અહીંયા આગળ રહેશે બરાબર ને તો આમાંથી પાછા તમે માઇનસ એક કરશો એટલે પાછા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર તો અલ્ટિમેટલી અહીંયા જવાબ શું આવશે ઝીરો આવશે શું આવશે જવાબ બરાબર જો સમજી જઈએ અહીંયા શું થઈ જશે માઇનસ છ સાત થઈ જશે અને અહીંયા શું થઈ જશે પ્લસ છ તો જવાબ શું આવશે માઇનસ એક થઈ જશે પછી પાછો હું માઇનસ એક અહીંયા માઇનસ કરીશ બરાબર માઇનસ એક તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પાછો માઇનસ એક ને પ્લસ એક થઈ જશે એટલે શું થઈ જશે ઝીરો થઈ જશે એ જ રીતે તમારા આ રહ્યા તમે માઇનસ કરશો બરાબર ને અહીંયા તમારે કેટલા છે એકવીસ છે એકવીસ માઇનસ અઢાર અને માઇનસ ત્રણ તો જવાબ કેટલો આવશે ઝીરો એ જ રીતે દરેકની અંદર પણ અહીંયા બધે શું થઈ જશે ઝીરો ઝીરો થઈ જશે તો અલ્ટિમેટલી તમારો આન્સર શું મળી જશે તમને ઝીરો મળી જશે આ માઇનસ માઇનસનું ખાસ ધ્યાન રાખજો અહીંયા માઇનસ થયા પ્લસ થયા જો તમને આનું કરાવજો માઇનસ સાત અને માઇનસ છ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર તો માઇનસ સાતમાંથી છ જાય તો માઇનસ એક રહે અને પછી પાછા માઇનસ એક કરવાના છે પાછા માઇનસ જ કરવાના છે આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ તો માઇનસ એક પ્લસ વન તો જવાબ તમારો શું થઈ જશે ઝીરો થઈ જશે અલ્ટિમેટલી બધાનો જવાબ શું થઈ જશે તમારો અહીંયા આગળ ઝીરો થઈ જશે જો અહીંયા પણ એવું હશે અગિયાર જો અહીંયા ફરી જો અગિયાર માઇનસ બાર કરું એટલે કેટલા રહેશે માઇનસ એક રહેશે બરાબર માઇનસ એક છે અને પાછો અહીંયા શું કરવાનું છે માઇનસ એક તો આ માઇનસ એક ને આ માઇનસ એક શું થઈ જશે પ્લસ તો અહીંયા માઇનસ એક રહેશે અહીંયા શું થઈ જશે પ્લસ એક તો આને શું થઈ જશે ઝીરો થઈ જશે અહીંયા પણ તમારે એવું થશે સાત માઇનસ તમે પંદર કરશો બરાબર એટલે માઇનસ આઠ થશે બરાબર અને પાછા માઇનસ વન કરું તો માઇનસ માઇનસ શું થઈ જશે અહીંયા આગળ પ્લસ પણ પ્લસ ક્યાં થઈ જશે નાઇન તો માઇનસ નાઇન અને પ્લસ નાઇન તો જવાબ શું રહી જશે ઝીરો તો અલ્ટિમેટલી તમારો જવાબ શું રહી જશે અહીંયા આગળ ઝીરો તો બરાબર આ થોડો એક્ઝામ્પલ છે આખો અહીંયા તમને કરાવી દો મેં હવે આપણે નવો પોઈન્ટ લઈશું જે બાકી છે જો એનો ઘન માઇનસ ત્રણ એનો સ્ક્વેર માઇનસ એ પ્લસ નવ આઈ અલ્ટિમેટલી જવાબ આપણને શું મળશે ઝીરો મળશે જો સૌથી પહેલાં મેં શું કર્યો એનો વર્ગ શોધ્યો એનો વર્ગ શોધ્યો પછી એનો વર્ગ ગુણ્યા મેં એ કર્યો એનો વર્ગ ગુણ્યા એ કર્યો બરાબર અહીંયા આગળ કર્યો એટલે મને શું મળ્યો આ એનો ઘન મળ્યો બરાબર ને પછી
એનો ઘન મળે એટલે મારે ત્રણ એનો વર્ગ જતો હતો, તો એનો વર્ગ મેં ઓલરેડી શોધેલો છે, તો એને મેં ત્રણ વડે ગુણી કાઢ્યા, તો મને શું મળી જશે, ત્રણ એનો વર્ગ મળી ગયો. એ તો મારી પાસે ઓલરેડી આપેલો જ છે. પછી નાઇન આઈ છે, તો નાઇન આઈ શું છે, તમારું આ જે યુનિટ મેટ્રિક્સ છે એટલે એકમ શ્રેણી છે, એને તમે નવ વડે ગુણી કાઢો, જેટલા હોય એટલા વડે તમારે ગુણી લેવાના, બરાબર ને? એટલે તમારું શું રહી જશે, અહીંયા નવ 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 એ પ્રમાણે થઈ જશે, બરાબર? જેટલી વખત તમારે કરવા એટલી વખત તમારું થઈ જશે, કારણ ત્રણ નો ત્રણ નો મેટ્રિક્સ છે, બરાબર? ત્રણ બાય ત્રણ નો મેટ્રિક્સ છે, એટલે મેં ત્રણ વખત કર્યું છે, તો અલ્ટિમેટલી તમારો આ રહ્યો આન્સર. ચલો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે નવા પોઈન્ટ બાકી છે મેટ્રિક્સના જે છે, એક વેસ્ટ છે અને એક તમારો વેસ્ટ એટલે ઇન્વર્સ છે, મેઇનલી એક છે, હવે આપણે એ જોઈશું. એના સિવાયના બાકીના અમુક એક્ઝામ્પલ છે ને એ થોડા થોડા બીજા અલગ ટાઈપના હશે, હું તમને કરાવડાવી દઈશ. સત્તરમાં મેં કર્યો, અઢારમાં મેં તમને કીધું તમે જાતે કરજો ઘરથી એનો સ્ક્વેર, બરાબર? ઓગણીસ પણ એ રીતનો છે, તમે જાતે કરજો. એનો વર્ગ શોધવો તમારે શું કરવું પડે, એ ગુણ્યા એ કરવો પડે, અને બીનો વર્ગ શોધવો તમારે શું કરવું પડે, બી ગુણ્યા બી કરવો પડે. એટલે તમને જે જવાબ મળી જાય પછી એને તમારે સરવાળો કરી દેવાનો, બરાબર? પછી આ ટ્રાન્સપોઝ વાળા હું તમને કરાવી જો. હવે આપણે જે નેક્સ્ટ પણ છે એડજોઇન્ટ, અને એને ગુજરાતીમાં કહેવાય સ અવયજ, બરાબર? અને બીજું છે તમારો પોઈન્ટ છે વેસ્ટ ત્રણી, અને ઇંગ્લિશમાં કહીશું ઇન્વર્સ. બસ આ છેલ્લા બે પોઈન્ટ બાકી છે, પછી આપણું ચેપ્ટર ફૂલ. બાકી તમારે જેટલા છે એક્ઝામ્પલ એ તમે જાતે સોલ્વ કરો બાકીના. ઓકે, થેન્ક યુ.